नमस्कार विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे मळ्या त्यारे धोरण 11 विषय गुजराती पाठ 2 पोस्ट ऑफिस ની આપણે ટૂંકી માહિતી આપી હતી। આજે આપણે પાઠને વિસ્તારથી ભણીશું। મેં ત્યારે તમને લેખક વિશે પૂરી માહિતી આપી હતી, પણ આજે હું તમને પૂરી નહીં પણ નામ કે આ વાર્તા જે છે એના લેખક છે ધૂમકેતુ, એનું ઉપનામ છે, એનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, અને સાહિત્ય પ્રકાર છે નવલિકા। ધૂમકેતુની આ નવલિકા ગુજરાતી સાહિત્યની નોંધપાત્ર કૃતિ ગણાય છે। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે વિગતવાર। પાછલી રાત્રિનું ગુરુ આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું। ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને પસાર થતો હતો। સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો। વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં અનાજ દળવા માટે ઘંટીનો ઉપયોગ થતો હતો, ત્યારે કોઈ ચક્કી કે ઘરઘંટી નહોતી। સવારમાં વહેલા ઉઠી અને જે લેડીઝ વર્ગ હોય છે એ દળવા બેસતા અને સાથે સાથે મધુર અવાજથી ગીતો પણ ગાતા। એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, આના સિવાય શહેર તદ્દન શાંત હતું, મતલબ હજી અંધારી રાત હતી। લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા, ઊંઘતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી। કહે નહીં છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી કે બધે જ આખા શહેર સુમસામ હતું ઠંડીના કારણે। એકલ દોકલ વ્યક્તિ, કૂતરું કે પક્ષીનો અવાજ સિવાય કંઈ અવાજ નહોતો। વૃદ્ધ અલી ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો ઉંમર થઈ ગઈ હતી, ચાલવાના પણ વાંધા હતા। શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો। ડાંગ એટલે લાકડી। વિદ્યાર્થી મિત્રો, ઘરડા લોકો ઉંમર થતા પગના દુખાવાથી પીડાતા હોય છે ત્યારે ચાલવા માટે લાકડીનો ટેકો લેતા હોય છે, તો એવો જ લાકડીનો ટેકો લઈ અને અલી ડોસો એ શહેરના મધ્ય વચલા ભાગથી થઈ અને એક સીધી સડક પર આવી પહોંચે છે। સડકની એક બાજુ ઝાડોની હારમાળા છે અને બીજી બાજુ શહેરનો બાગ હતો। અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે શીમળી એટલે કે કાળી ડિબાંગ બનતી હતી। પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું। જ્યાં બાગનો છેડો એટલે છેલ્લો ભાગ હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું, મતલબ પ્રાચીન સમયનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો, અજવાસ અજવાળું। એ જમાનામાં આવા ઇલેક્ટ્રિક બલ્બ ન હતા, તો ત્યારે ઘી કે તેલના દીવા કરતા ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ
जूनागढ़ पर्वत पर दातारनुं शिखर आवेलुं छे। जूनागढ़ चढ़नार व्यक्ति दातारनुं शिखर जोईने जेम आनंदित थई जाय तेम श्रद्धाथी आनंदित पामे तेमा वृद्ध डोसो आ मकाननी लाकड़ानी कमान जोई आनंद पाम्यो। कमान ऊपर एक जरी पुराणा पाटियामां नवा अक्षरे एक लख्यू हतुं के पोस्ट ऑफिस। डोसो तो पोस्ट ऑफिसनी बहार जे पड़थार पड्यो तो त्यां बैठो, अंदरथी कंई चोक्कस अवाज आवतो न हतो, पण बे चार जणा काममां होय અને જે અંદરોઅંદરની ચર્ચા થતી હોય એવો ગુપસુ ગુપસુ અવાજ આવતો હતો। પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો, ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેસી ગયો। શ્રદ્ધા અને આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા। શ્રદ્ધા અને સ્નેહ, કોનો સ્નેહ, કોના ઉપરની શ્રદ્ધા? ઈશ્વર ઉપરની શ્રદ્ધા અને પોતાની દીકરી પ્રત્યેનો સ્નેહ એને આજે પણ હૂંફ આપી રહ્યા હતા। અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા, કારકુન અંગ્રેજી કાગળનો સન્નામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો। કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકીએ જતો હતો। એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવે છે, કોચમેન અલી ડોસા। વૃદ્ધ ડોસો હતો ત્યાંથી તરત જ સફાળો બેઠો થઈ જાય છે, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂકી અને જે ગોકળભાઈ હતા એને હાકલ પાડે છે। એ માસ્તર હતા ગોકળભાઈ। ગોકળભાઈ બોલે, કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ તમે કીધો ને, તો હું લેવા આવ્યો છું। જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું, કઠોર હાસ્ય, મસ્કરી ભર્યું હાસ્ય। સાહેબ, આ એક ગાંડો ડોસો છે, એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે। કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા, કારકુન એટલે ક્લાર્ક, ત્યાં તો ડોસો પોતાની જે જગ્યા હતી, પોતાનું જે સ્થાન હતું, એ પોતાના સ્થાન પર બેસી ગયો હતો। 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાને એનો અભ્યાસ હતો, 5 વર્ષથી એ ત્યાં આવતો। અલી મૂળ હોશિયાર શિકારી હતો, પછી ધીમે ધીમે એ અભ્યાસમાં, આ શિકારના અભ્યાસમાં એવો તો કુશળ બનતો ગયો કે હંમેશા જેમ અફીણીને, એ એક પ્રકારનું કેફી દ્રવ્ય છે, અફીણ વિના ન ચાલે, ફરજિયાત અફીણ લેવું જ પડે, તેમ અલીને પણ શિકાર કરવો પડે। ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તેતર એના હાથમાં જોઈ, એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી, આસપાસના સૂકા પીળા કાસડાના કે રાપડાના ઘાસમાં આ સસલું છે એ સંતાઈને કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને કદાચ ખુદ શિકારી કૂતરું પણ પકડી ન શકતું, અને આગળ વધી જતા કૂતરું આગળ વધી જતું અને સસલું બચી જતું। પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી અને બીજી જ પડે એ રહેતું નહીં, મતલબ એનો શિકાર થઈ જતો। ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો, મતલબ માછલી પણ પકડતો, પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી, જીવન સંધ્યા એટલે ઉંમર વધારે થઈ ગઈ, ત્યારે શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો। એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે વહી ગઈ છે, એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી। એની દીકરી મરિયમ છે એને સાસરે વળાવે છે અલી ડોસો, એના પતિને લશ્કરમાં આર્મીમાં નોકરી હતી, નોકરી કરતા, અને તેથી તે પંજાબ
માં એ ત્યાં ગયા હતા, આપણે એની સાથે ત્યાં ગઈ હતી. અને જેને માટે તે જીવનની ભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કંઈ સમાચાર હતા નહીં. જેના માટે એ જીવતો હતો એના માટે તો આ મરિયમ જ એક આખું કુટુંબ હતું. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. જ્યારે એ શિકારી કૂતરાને મારતો, શિકારી પશુઓને મારતો, તેતરને મારી નાખતો, અનેક બીજા પશુ પક્ષીને મારતો, ત્યારે એને એના વિરહની સમજણ નહોતી પડતી. એને મારતો ને એને તડફડતા જોઈ અને અલી આનંદ અનુભવતો. પણ આજે એને એની કિંમત સમજાય છે. પહેલાં તો તે તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ હસતો, આ એનો શિકારનો આનંદ હતો. જ્યારે તેતરને મારતો ત્યારે એના બચ્ચા છે એ દુઃખ અનુભવતા, તો એ દુઃખ જોઈ અને અલી આનંદ કરતો. શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ સાસરે ગઈ, તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતા ભૂલી ગયો. સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો એને જિંદગીમાં પહેલી વખત સમજાણું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોડો બહુ રોયો કે મેં કેવા કેવા પક્ષીઓને મારી અને એને તડફાવ્યા છે. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગે ઉઠીને 4 વાગે ઉઠી એ પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ ચોક્કસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યો ઉલ્લાસમાં આનંદમાં તે હંમેશા સૌથી પહેલો ઉઠી અને પોસ્ટ ઓફિસે આવી અને બેસી જતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસીન મકાન છે. કોઈને પોસ્ટ ઓફિસમાં જાજો રસ નથી હોતો. હા, ગાર્ડન હોય, કોઈ મહેલ હોય તો એ જોવાની બધાને ઈચ્છા થાય, ત્યાં જવાની બધાને ઈચ્છા થાય. એનું ધર્મક્ષેત્ર તીર્થસ્થાન આ પોસ્ટ ઓફિસ હતું અલી ડોસાનું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને જેવો જાણ્યા પછી સૌ હસતા. એને આવતો જોતા ત્યાં બેસતો તો બધા લોકો છે એની હાંસી ઉડાવતા. પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને જગ્યાએ જે જગ્યાએ બેઠો હોય એ જગ્યા ઉપરથી એને બધા ઉઠાડતા અને બારણા સુધી ધક્કો ખવડાવતા. કાગળ ન હોય છતાં એને ત્યાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય ધીરજ હોય તેમ હંમેશા સવારમાં 4 વાગે ઉઠી અને 5 વાગે પોસ્ટ ઓફિસે પહોંચી જતો અને રોજ થાલે હાથે પાછો ચાલ્યો જતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટ્ટાવાળાએ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટ્ટાવાળા એ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો હતો. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે એવા બૂટ પહેરેલા હતા. એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવવા ત્યાં આવતા હતા. પહેલાં માસ્તરો, પોસ્ટ માસ્તરો. એટલામાં બારણું ખુલ્યું. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તંબુડા જેવું માથું ને હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન જેવો ચહેરો લઈ પોસ્ટ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં ઉપર કે આંખમાં ક્યાંય તે જ દેખાતું નહોતું. માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર આ સુધીનો કારકુન કે પોસ્ટ માસ્તર જ હોય છે. લેખક એવું કહે છે કે જો એકદમ નિસ્તેજ ચહેરે આ બેઠો છે. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી ને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ ધર્યો.
સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમને આમ એ સહસ્ર નામાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. સહસ્ર વિષ્ણુ ભગવાનના શો નામ છે એમ આ પણ જે નામ આવતા એ હંમેશને જે માચી જતો અને એના બધા પત્રો છે પેલા કારકુનો લઈ પેલા પોસ્ટમાસ્ટરો લઈ જતા. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊભો થયો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય એમ એને પ્રણામ કરી ચાલ્યો ગયો. અલી પોસ્ટ ઓફિસને પ્રણામ કરીને ચાલ્યો ગયો. અરે શેકાઓ પહેલાનો ગામડીઓ બધા એની મસ્કરી કરવા લાગ્યા. આ તો ગામડીઓ છે સાવ, આ માણસ તો ગાંડો છે. પોસ્ટમાસ્ટરે પૂછ્યું કે આ માણસ ગાંડો છે? હા. કોણ? અલી. ના. હા સાહેબ. હા ના. હા ના. પછી 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આલી ડોસો કાગળ લેવા અચૂક આવે છે. ભાગ્યે જ એનો કાગળ હોય છે. કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે હંમેશા? તે કાગળ ક્યાંથી હોય? એ કે કોણ એવા નવરા બેઠા છે કે હંમેશા કાગળ લખીએ કરે? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે, મતલબ એ ગાંડો થઈ ગયો છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો. ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આપ્યો. એ કે કોઈ દેવસ્થાનમાં એને એને ભૂલ કરી દોષ કર્યો, પાપ કર્યું અને આજે એ પોતાના જ હાથે કરેલા પોતે જ ભોગવી રહ્યો છે. ગાંડા બહુ વિચિત્ર હોય છે નહીં? હા, અમદાવાદ ગાંડાની વાતો ચાલુ થઈ ગઈ. પોસ્ટમાસ્ટરો જે બધાય છે કારકુન ને પોસ્ટ બધા ગાંડાની વાતો કરે. એ કે હા, એક અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો કે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજો એક ગાંડાને મેં હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી, એ મેં જોયું. હવે ગાંડાની રામાયણ ચાલુ થઈ ગઈ. મહિના બધે ગાંડાની વાતો કરતા. વળી એક કોક બોલ્યું, અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે, ઘડી આગળ જાય ઘડી પાછળ જાય. બીજો એક ગાંડો એવો હતો કવિતા જ ગાયા કરતો. એક જણ પોતાને ગાલે થપ્પડ મારતો, આવો ગાંડો હતો. ને પછી કોઈક મારે એ માની અને પછી રોયા કરતો. પેલા પોતાના ગાલે માર્યા કરે ને પછી કોક મારે છે આવું બોલી બોલી રોતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું. હંમેશા આવું એકાદ પ્રકરણ ઉખાડીને છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે. પોસ્ટમાસ્ટર છેવટે ઉઠ્યા અને જતા રહ્યા. કોઈ સરકારી કર્મચારીઓ હોય એ આવી રીતે કોઈને કોઈ એકાદું પુરાણું કાઢી એકાદી વાત કાઢી અને 2-3 મિનિટ આરામ લઈ અને ગામ ગપાટા મારી. મારું ગાંડાની પણ દુનિયા લાગે છો. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હોય. એ કે ગાંડા આપણને ગાંડા માને અને એની જીવન છે એ તો કવિ જેવું હોય. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ, જરા ગાંડા ખેલા જોડી કાઢતો ને એને ખીજવતો. પોસ્ટમાસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની ગઈ. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં હતી નહીં, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ બધાને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો, બીમાર જેવો લાગતો હતો. એના પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા, મતલબ વૃદ્ધત્વના પૂરી નિશાની હતી. આજે તો અલી અધીરા બની ઉતાવળા બની અને પોસ્ટમાસ્ટરને પૂછ્યું, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે?
પેલા પૂછતો નહીં, બેસતો. આજે તો એને ઉતાવળમાં પૂછી લીધું. પોસ્ટમાસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને એમનું મગજ સવાલ ઝીણી શકે એવું શાંત નહોતું. મતલબ એનું મગજ અત્યારે જે ઉતાવળ હતી એમાં પરોવાયેલું હતું. એને તરત જવાબ આપ્યો, ભાઈ તમે કેવા છો? બોલો કે મારું નામ અલી. અલીનો અશબ્દ જવાબ મળ્યો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે. તો અલી ડોસો કે તો નોંધી રાખો ને ભાઈ, વખતે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ લાગે ને. ખપ એટલે કામ આવે ને. કોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન તો બે પૈસા જેટલી કિંમતનું ન હોય. એના બાપને એના બાળક ની કિંમત હોય, બીજાને એ બાળકની કિંમત ન હોય. પોસ્ટમાં તો તપી ગયા, ખીજાઈ ગયા. ગાંડો છે કે શું? જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટમાસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને ધીમે પગલે અલી છે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને એને પોસ્ટ ઓફિસ તરફ જોઈ. આજેની આંખમાં અનાથના આંસુની એક છલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. હવે એની ધીરજ ખૂટી હતી. શ્રદ્ધા તો હજી હતી કે મરિયમનો કાગળ આવશે, પણ હવે એની ધીરજનો અંત આવી ગયો હતો. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન તેની પાછળ આવતો હતો. અલી તેના તરફ ફર્યો અને બોલ્યો, ભાઈ. કારકુન ચેમકો, પણ તે થોડો સારો હતો. કારકુનને જવાબ આપે છે, કેમ? જુઓ, આ મારી પાસે છે, એમ કહી અને અલી ડોસાએ પોતાની પાસે જૂની પતરાની ડાબડી હતી એમાંથી અલીએ 5 ગીની કાઢી, મતલબ સોનાના સિક્કા. આ જોઈ કારકુન તો ભડક્યો, આશ્ચર્યચકિત થઈ ગયો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે એનો કંઈ ઉપયોગ નથી. પણ એક કામ કરશો? બોલો, કારકુન હતો એ સારો હતો એ કે શું? બોલો, આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીધી. એ તો કે આકાશ છે. તો કે ઉપર આકાશ છે, પણ આકાશની અંદર અલ્લાહ છે, ઈશ્વર છે, ભગવાન છે. તેની સાક્ષીમાં તમને હું આ પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો મને પહોંચાડવાનો. કારકુન તો આશ્ચર્યચકિત થઈ સ્થિર ઊભો રહ્યો. ક્યાંથી ક્યાં પહોંચાડવું? મારી કબર ઉપર. કારકુન કે, હે, સાચું કહું છું, આજ હવે મારો છેલ્લો દિવસ છે. અરે છેલ્લો? મરિયમ ન મળી, કાગળ પણ ન મળ્યો. અહીંની અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. ઓલા જે ગીની આપી ને એ અત્યારના 3 તોલા એટલે 1.5 લાખ રૂપિયા. પછી અલી કોઈ દિવસ દેખાયો જ નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટમાસ્ટર જે છે એ જરાક અફસોસમાં હતા, દુઃખી હતા. એમની એકની એક દીકરી દૂર દેશમાં, ગામમાં, શહેરમાં સાસરે હતી અને માંદી હતી અને એના સમાચારની તે રાહ જોતા હતા અને દુઃખમાં બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થપ્પો ઉપાડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્ટરે ઝપાટાબંધ એક કવર હાથમાં લીધું, ઉચકી લીધું અને એના ઉપર સરનામું હતું, કોચમેન અલી ડોસો. પોસ્ટમાસ્ટર તો અત્યારે એની દીકરીના ગમમાં હતો. એની દીકરી બીમાર હતી એટલે એને જે કલર જોયો ને એમ થયું કે આ જ કાગળ છે મારી દીકરીનો હશે એમ કરીને એને જેવું
એ કવર ઉપાડ્યું ત્યાં તો અંદર સરનામું હતું કોચમેન અલી ડોસો. વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એમણે તે નીચે નાખી દીધું, એ કવર નીચે નાખી દીધું. શા માટે? એ અત્યારે એની દીકરીના ગમમાં હતો. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણોમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહ્યો, માનવ સ્વભાવ બહાર આવ્યો. પોતે પણ ચિંતિત હતો, તો જે એક અધિકારીને શોભે એવો કડક સ્વભાવ હતો એ થોડીક વાર પૂરતો ગાયબ થઈ ગયો. એમને એકદમ સાંભળ્યું કે આપેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું જ કવર હશે. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ સોનાની 5 ગિની આપી હતી. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે, આવ્યા કેમ નથી, તપાસ કરશો? તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા, મતલબ એની દીકરી જે બીમાર હતી એના કંઈ સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે અને હું પોતે જ તેને આ મરિયમનો કાગળ એના હાથમાં આપું એવી આજે એમની ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર આજે સમજી શક્યા. આજ આખી રાત એમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં અને એના આગમનમાં જ ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર અલી ડોસા તરફ તેમનું હૃદય આજે પહેલવેલું લાગણીથી ઉભરાઈ ગયું કે મેં તો એક જ રાત એવી કાઢી કે મારો દીકરીનો કાગળ હજી ન આવ્યો, પણ આ અલી ડોસો તો 5-5 વર્ષથી આવી રાતો ગાળી રહ્યો છે. બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરા પડ્યા. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ એમને લાગ્યું. માસ્તર ઊભા થયા, ઉઠ્યા. પિતાનું હૃદય, પિતાના હૃદયને પીછાને એમ આજે દોડ્યા. સામે પણ પિતાનું હૃદય હતું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ગરીબ ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ ઉપર તાજી હતી. તે ચહેરાની કરતલીમાં કડાઈના રંગ પર ભલમનસાઈની પીછી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું ને પોસ્ટમાસ્ટર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ નહોતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપ્યું અને બારણા તરફ જ એમણે જોયા કર્યું, પણ ત્યાં કોઈ હતું નહીં. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં અત્યારે તો કોઈ નહોતું, એના પહેલાં તો અલી ડોસો ઊભો હતો. આ શું? લક્ષ્મીદાસ તરફ ફર્યા, એના સવાલનો જવાબ વાળ્યો. હા, અલી ડોસા કોણ, તમે છો ને? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. પેલો લક્ષ્મીદાસ જેને અલી ડોસાએ લાંચ આપી હતી, હે કેદી? લક્ષ્મીદાસ, અલી ડોસો કેદી મરી ગયો? પોસ્ટમાસ્ટર તો આશ્ચર્યચકિત થઈ અને ઊભા જ રહી ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં જ પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. એને તો થયું કે હમણાં જ અલી ડોસો મારે બારણે આવીને ઊભો રહ્યો. લક્ષ્મીદાસ, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેવી રીતે મળ્યો હતો, શું આપ્યું, એ બધી વાત કરી. પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલીને જોયો એ માત્ર શંકા હતી કે હાચે જ અલી ડોસો હતો?
लक्ष्मीदास ने पूछे थे कई शंका थी के शू पची रोजनी सी चाली पुलिस कमिश्नर सुप्रिटेन्डंट लाइब्रेरियन कारकुन चपाटा मन बदाज कागड़ो फेंके जतो हतो पण दरेक कागड़ में धबकतु हृदय होय तेम पोस्टमास्टर आज एक ही नजरे एक कागड़ तरफ जोई रहा था। कवर एटले एक आनो के पोस्टकार्ड नहीं बे पैसा नु कवर नहीं ए दृष्टि हवे पोस्टमास्टर ने चाली गई थी के कवर एटले बस पण कवर एटले हृदय कवर एटले विनाश ठेठ आफ्रिका थी कोई विधवाना एकना एक छोकरानो कागड़ एटले शुं पोस्टमास्टर वधारे ने वधारे ऊंडे उतरे छे। मनुष्य पोतानी दृष्टि छोड़ी अने जो बीजानी दृष्टिथी जुवे तो आ अर्धु जगत छे ए शांत थई जाय। ते सांजे लक्ष्मीदास ने पोस्टमास्टर धीमे पगले अलीनी कबर तरफ जता हता। मरियमनो कागड़ साथे जतो कबर पर कागड़ मूकी पोस्टमास्टर ने लक्ष्मीदास पाछा फर्या। लक्ष्मीदास आजे सवारे तमे वेला काम? जी हाँ। अने तमे कीधु अली डोसा? जी हाँ। पण त्यारे त्यारे समझायू नहीं के शू? हाँ ठीक कहीं नहीं। आज के तमे केम सवारे वेला आव्या था? अने मैं तमने एम कीधु के तमे अली डोसा तो तमे हा केम पाड़ी? केम के पोस्टमास्टरना मगजमा तो अली डोसो ज घूमतो हतो। पोस्टमास्टरे उतावळे वात वाड़ी लीधी। पोस्ट ऑफिसनुं आंगणुं आवता पोस्टमास्टर लक्ष्मीदासथी जुदा पड़ी विचार करवा अंदर चालिया गया। एमनुं पिता तरीकेनुं हृदय अलीने न समजवा माटे डंकतुं हतुं के हुं अलीने समजी न शक्यो ने आजे हजी पोतानी दीकरीना समाचार आव्या न हता माटे पाछा समाचारनी चिंतामां ने रात्रि आजे पण वीतावानी हती। आश्चर्य शंका અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા તે પોતાના દીવાન ખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો। વિદ્યાર્થી મિત્રો, આના પછીના પ્રશ્નો તમને સમજાવીશ અને પ્રશ્નો વારા ફરતી જે આપું એ તમારે બાકી નોટમાં અને રફ નોટમાં લખવાના છે તો મને રજા આપશો। આગલા તાસમાં ફરીથી મળશું। ત્યાં સુધી આવજો।